જય શ્રી રામ. હું જાગૃતિ ગુજરાત ફર્સ્ટ ની આ ખાસ રજૂઆતમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. દેશ અને દુનિયામાં અત્યારે ફક્ત શ્રીનાથનો ગુંજ થઈ રહી છે અને શ્રી રામની ભક્તિની લહેર છવાઈ રહી છે. 22 જાન્યુઆરી જે ઐતિહાસિક દિવસ છે, ન માત્ર અયોધ્યામાં દીપોત્સવ થશે, ન માત્ર અયોધ્યામાં મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ સમગ્ર દેશમાં એક રામ નામનો દીપ પ્રજ્વલિત થવાનો છે. ત્યારે આપણે એ સંઘર્ષની કથા અને અત્યારે જે રામ મૂર્તિની સ્થાપના થવાની છે એ મુહૂર્ત કેવા પ્રકારની છે, એ મુહૂર્ત જોઈને શું સંદેશો મળી શકે છે આપના જીવનમાં, એ તમામે તમામ બાબતનું રસપાન કરીશું. અને રસપાન કરાવવા માટે મારી સાથે અહીં ઉપસ્થિત છે તુલસી પીઠાધીશ્વર જગતગુરુ રામભદ્રાચાર્યજી મહારાજ, અને આ વિશેષ રજૂઆતમાં મારી સાથે સહયોગી પણ છે કુશાગ્ર. બિલકુલ જાગૃતિ, આ ભવ્ય દિવ્ય ઉત્સવની આતુરતાથી આપણે સમગ્ર દેશવાસીઓને સનાતન ધર્મીઓ રાહ જોઈ રહ્યા હતા અને આખરે હવે આ અંત આવી ગયો છે અને આ ક્ષણના સાક્ષી આપણે બની રહ્યા છે. ત્યારે વાત કરીશું આજ મુદ્દે. મહારાજજી, સબસે પહેલે તો આપ મેરા પ્રણામ સ્વીકાર કીજીએ. મહારાજજી, પહેલા તો મારો પ્રશ્ન એ છે કે 500 વર્ષનો આ જે સંઘર્ષ હતો, એ ગાથા હતી, 500 વર્ષની પ્રતીક્ષા, અને આખરે હવે રામ મંદિરની અંદર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, શું કેવી રીતે જુઓ છો આપણે? જેવી રીતે રામજીના પ્રત્યાગમનમાં વનવાસ પૂરા થયા પછી અયોધ્યાવાસીઓ જેવી રીતે જોતા હતા તેવી જ રીતે જોશું, તેવી જ રીતે વિકલતા છે. અયોધ્યામાં અમે સંઘર્ષમાં હતા, જેલ ગયા, પોલીસના ડંડા ખાધા, નજરબંધ થયા, હજારો લોકોનું બલિદાન થયું. બલિદાન પછી આ મને વરદાન મળી રહ્યું છે, જે ખૂબ ખૂબ ઉત્સાહ છે જાગૃતિ અને કુશાગ્ર. ગુરુજી, સવાલ એ પણ થઈ રહ્યો છે કે રામજીનું જે જીવન હતું અને તમારી જે સંઘર્ષ ગાથા હતી, ખૂબ જ તેમાં સિમિલારિટી જોવા મળે છે. ભગવાન શ્રી રામે 14 વર્ષનો વનવાસ અને તમે કર્યો છે જેલવાસ, તમે પણ યાતના અને એ જ પીડા સહન કરી જે શ્રી રામે પણ સહન કરી છે, તો એ સંઘર્ષનો સમયગાળો તમારા માટે કેટલો વિકરાળ બન્યો હતો? મારા માટે કેટલું વિકરાળ હતું હું તો વર્ણન કરી શકતો જ નથી. મારું તો આખું જીવન રામજી માટે સમર્પિત છે, એટલે એટલે મારું નામ પણ રામભદ્રાચાર્ય છે ને, તો રામને જેમ તો સંઘર્ષ થવો જોઈએ. બિલકુલ, જે રીતે આ સંઘર્ષ જે ગાથા હતી, સંઘર્ષની ગાથા અત્યંત કરુણ છે. આ દિવસને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે મન ભાવુક થઈ જાય છે. 6 જૂન 1928 જ્યારે બાવરના સંકેતમાં બાવરના સેનાપતિ મીર બાંકીએ 1,75,000 હિન્દુઓની હત્યા કરી આ મંદિર વિધ્વસ્ત કરાવડાયું અને પછી હિન્દુઓના લાલ લાલ રક્તથી ગારા બનાવીને, સિમેન્ટ ભીનું કરીને આ ગલત ઢાંચો ઊભો કર્યો. અમે સંઘર્ષ કરતા જ રહ્યા, 75 વાર સંઘર્ષ થયા અસફળ, 76મું સંઘર્ષ સફળ થયું. આ સંઘર્ષમાં કેટલી ઉત્સાહની વ્યાપકતા હતી હું બેટી હું કહી શકતો જ નથી. અમે ગાંવ ગાંવ ગયા, ઈંટોની પૂજા કરાવી, જનસંગઠન થયું, પછી 1990માં 31 ઓક્ટોબરની કાલી રાત આવી જ્યાં નિહત્થા રામ ભક્તો પર ગોલીકાંડ થવા મળ્યું. અયોધ્યા રક્ત સરજુ માતા નિહત્થા હિન્દુઓના રક્તોથી લાલ પડી ગયા. પછી 6 ડિસેમ્બર 1992માં આ ઢાંચું સમાપ્ત થયું, ભારત માતાનું કલંક ગયું. પછી કેસ કરવામાં આવ્યા અને મેં જ સાક્ષ્ય આપ્યું
આ સાક્ષ પ્રમાણે અમને વિજય મળી. તો એ વખતનો સમયગાળો પણ એવો હતો કે જ્યારે વિવાદિત સ્થળ ઉપર અયોધ્યા રામ જન્મભૂમિ છે એ મેળવવા માટે એક સાક્ષી માટે પણ આપે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું હતું. જૈનીય સંહિતાનો આપે સહારો લીધો હતો. શ્રદ્ધા અને સત્યના કોઈ પારખા ન હોય, પરંતુ ગુરુજી આપની પાસે પ્રમાણ માંગવામાં આવ્યું હતું. તમે સમજી શકો છો હાઈકોર્ટના ત્રણ જજો માર્યું બયાન સાંભળતા હતા. મેં 441 પ્રમાણ આપ્યા હતા. જ્યારે ઉત્ખનન થયું ત્યારે 437 પ્રમાણો સ્પષ્ટ હિન્દુઓના પક્ષમાં ગયા. કેવળ 4 પ્રમાણો ધૂળની કારણે અસ્પષ્ટતા છતાંય મારા પક્ષમાં જ ગયા. એટલે ઉચ્ચ ન્યાયાલયે હિન્દુઓના પક્ષમાં નિર્ણય આપ્યો. ત્યાં થોડું એક ખોટું થઈ ગયું હતું. એક જજે એમ કહ્યું કે મુસલમાનોને એન્જોય માટે અહીં આ ભૂમિનો તૃતીય ભાગ એને આપી દેવાય. આ નિર્ણય અમને ગમ્યો નહીં. પછી અમે યાચિકા કરી સુપ્રીમ કોર્ટમાં અને જ્યારે આવ્યું 8 નવેમ્બર 2020 ત્યારે અશોક ભૂષણજી હતા જજ, એમણે ચીફ જસ્ટિસને કહ્યું કે એક વાર જગતગુરુજીનું બયાન વાંચી લ્યો, પછી આપણે નિર્ણય આપશું. મારું નિર્ણય વાંચવામાં આવ્યું, મારું વક્તવ્ય વાંચવામાં આવ્યું. ત્યારે 9 નવેમ્બર 2019 સર્વસંમતથી 5 જજોની જે પીઠ હતી ઉચ્ચતમ ન્યાયાલયની, એમને નિર્ણય આપ્યો કે હવે રામ જન્મભૂમિ હિન્દુઓને મળશે, વિધર્મીઓને અયોધ્યામાં 1 ઇંચ પણ ભૂમિ આપવામાં આવશે નહીં, એમને સરજુ પાર 5 એકર જમીન આપી શકાય. અને આ ભગવાનની કૃપા. પછી ભૂમિપૂજન થયું. ભૂમિપૂજનમાં પણ હું હતો, કારણ કે નરેન્દ્રભાઈ મોદી મારા જૂના મિત્ર છે, બહુ જૂના મિત્ર છે. 1988 એની મારી મિત્રતા છે. વડાપ્રધાનની આપ વાત કરો છો ત્યારે વડાપ્રધાનની પણ એવી કઈ જે તેમની ખાસિયત છે કે જે તમને ખૂબ જ ગમતી હોય છે, એમણે પણ તમારી સાથે જૂના મિત્રતા આપ મિત્ર ગણાવ્યા. ખાસિયતની ચર્ચા શા માટે કરો છો? મિત્રતા અનિર્વચનીય હોય છે બેટા. મિત્રતાની કોઈ વ્યાખ્યા સંભવ જ નથી. આ તો બે માનસિકતાઓનું જ્યારે મિલાપ થાય ત્યારે મિત્રતા થાય ને. સ્વામીજી, એક વસ્તુ એવી પણ સામે આવી હતી કે જ્યારે તમે આંદોલનની શરૂઆત કરી કે ના આ જગ્યા ઉપર વિવાદિત સ્થળ મસ્જિદ અને મંદિરની વચ્ચેની જે લડત હતી અને આ સમગ્ર મામલો જ્યારે લડાતો હતો, આંદોલનની એ ભૂમિકામાં તમને અટકાવવામાં પણ આવ્યા હતા. $45,000 નો તમને અટકાવવા માટે રોકવા માટે ખર્ચો પણ કરાયો હતો. સાચી વાત છે. તો એના વિશે આપ શું કહેશો? કારણ કે હિંમત હજુ પણ આજે એ જ દેખાઈ રહી છે તમારામાં. હું તો એક જ વાત કરું છું કે વિપક્ષીઓને જેટલી સામર્થ્ય હોય આ સામર્થ્ય એકત્રિત કરીને દમન કરવા માટે હિન્દુઓને દમન કરવા માટે જેટલી ચેષ્ટા કરશે આ અસફળ થવાનું જ છે. સફળતા અમને જ મળશે, કારણ કે સત્યમેવ જયતે ના સત્યમ. સત્યની વિજય થાય છે, અસત્યની વિજય નથી થતી. સત્યની વિજય હોય છે બેટી, અસત્યની નથી હોતી વિજય. મહારાજજી, આપે પણ કીધું હતું કે હવે જે ઇલેક્શન આવવાનું છે, જે ચૂંટણી આવવાની છે, તે ધર્મ અને અધર્મ પર લડાશે. આ તો બારંબાર કહું છું, આ ચૂંટણી જે છે ધર્મ અને અધર્મની ચૂંટણી છે. તો તમે કોને અધર્મીઓ ગણી રહ્યા છો અને તમે કોને અધર્મ ગણો છો? આ તમે સમજો, આ તો અન્ડરસ્ટુડ છે. અચ્છા, આપણે એ કહી શકાય ને કે જે અધર્મી હોય ના હોય, પણ આપણે જે વાત કરી જે સનાતન ધર્મ વિરોધીઓ છે, હું સ્પષ્ટ કહું છું, ઇન્ડી ગઠબંધન
જે હવે બનાવવામાં આવ્યું છે ને, આ બધા અધર્મીઓનો એક સમૂહ છે. એનડીએ અને જો આપ જે નરેન્દ્રભાઈ નું ગઠબંધન છે, આ ધાર્મિકો નું સમૂહ છે. તમે ધાર્મિકો નો પક્ષ, ધાર્મિકો નો પક્ષ લેશું, વિજય ફરી થશે. 2024 ભાજપના ખાતામાં જીત આવશે અને ફરી એક વખત આ જ ચહેરો એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે, એવો 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 આત્મવિશ્વાસ તમને, એટલો વિશ્વાસ? નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનશે આ મારો આત્મવિશ્વાસ, સાધનાનો પરિણામ, ભજનની પરિણતિ અને નિષ્કલંકતા, આ સમસ્ત સદગુણોનું એક સંકેત છે આ. બિલકુલ મહારાજજી, આપણે વાત કરીએ રામ મંદિરની, રામ મંદિર પર અનેક રાજનીતિ ઘણા વર્ષ સમયથી ચાલતી આવી છે અને રાજનીતિ પર ચાલતી આવી, હવે શું આજ રાજનીતિ નીચોની નીતિ છે? રાજનીતિ સુવર્ણ દુષ્ટોની નીતિ છે. રાજનીતિ એક જ છે કે રામ મંદિર ભારત અયોધ્યામાં બને, એક વાર ફરીથી ત્રેતાયુગની આવૃત્તિ થાય. જેમ ત્રેતાયુગમાં 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી ભગવાન રામ અયોધ્યા પધાર્યા હતા, એમ આ વખતે તો 500 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને ભગવાન રામ પધારી રહ્યા છે. તો આ રામ મંદિરની સાથે સાથે શું અહીંયા જે આપણી લડત છે તે સમાપ્તિ, રામ રાજ્યની જો વાત કરતા હોય તો રામ મંદિર, જો અમારી લડત ત્રણ માટે છે, અ કા મ, અયોધ્યા માટે, કાશી માટે અને કૃષ્ણ જન્મભૂમિ મથુરા માટે. તો લડત તો આ ત્રણે આપી દે લોકો, લડતની કોઈ પ્રશ્ન સમસ્યા નથી. અમે સહ અસ્તિત્વમાં વિશ્વાસ કરીએ છીએ, પ્રેમથી લોકો રહે, જે ભારતમાં રહે આ વંદે માતરમ કહે, ભારત માતાને માતા માને, ગંગાજીને માતા માને, ત્યારે ભારતમાં રહે, એની એને ન ગમતું હોય નિહાળી રહ્યા છો. હું તો અંતર આંખોથી એટલું સુંદર સ્વરૂપ નિહાળું છું કે હું વર્ણન નથી કરી શકતો. એ તમને સાંભળવાની ઈચ્છા હોય તો હું સ્પષ્ટ કહું છું. એક લગભગ 2 વર્ષનો એક બાળક સામે ઊભું છે, એના સુંદર કપોળો ઉભરેલા સુંદર કેસો કપોળોને ચૂમી રહ્યા છે, મંદ મંદ મુસ્કુરાન, નીલ મેઘ જેમ નીલી શોભા, હાથમાં ધનુષમાં, હૃદય શરીર ઉપર પીતાંબર પીળું વસ્ત્ર, ચરણારવિંદમાં નુપુર, કેવું સરસ શૃંગાર અને કેવું સરસ રૂપ પ્રભુનું. આ તો અનુભવ ગમે છે, દીકરી કહી ન શકાય. તમે અત્યારે જે વર્ણન કર્યું છે, સ્વાભાવિક છે કે તમામ જનતા અત્યારે એ આવેહૂપ આકૃતિને, એ મુખારબિંદને પણ અત્યારે માનતી હશે, પોતાની કલ્પનામાં રાજી હશે. કલ્પના ને ભાવના, હા, કલ્પના અને ભાવનામાં એક અંતર છે. કલ્પના કેવળ મનની ઉડાન છે, જી. ભાવના શાસ્ત્રના પ્રમાણ લીધે મનમાં ભાવના આવે છે. જે શાસ્ત્રોમાં લખેલું છે, આને પ્રમાણ માની માનસિક જે વ્યાપાર હોય એને ભાવના કહેવાય. મહારાજજી, રામચરિતમાનસની વાત, રામાયણની વાત કરીએ તો વેદવ્યાસજીએ લખી હતી, પછી તુલસીદાસજી રચિત પણ એક રામાયણ છે અને સાથે અનેક એવી રામાયણની રચનાઓ થઈ છે, બધામાં જે સમાંતર શું છે તેમાં વિભિન્નતા? એક જ સમાનતા છે, મારી પાસે આ દિનાંકમાં લગભગ 200 રામાયણો ઉપસ્થિત છે.
પ્રત્યેક રામાયણ એક જ પ્રતિપાદ્ય છે, મંગળ ભવન અમંગળ હાલ. સાચી વાત છે. અચ્છા અચ્છા, એક બીજો પ્રશ્ન મહારાજજી, એક પૂર્ણ પુરુષોત્તમ છે શ્રી કૃષ્ણ અને બીજા છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, બંનેની લીલાઓમાં એટલું અંતર છે જેટલું પૃથ્વી અને આકાશનું અંતર. સાચી વાત છે. શ્રી કૃષ્ણની કથા કેવું સાંભળવી જોઈએ, આ શ્રવણીય છે, અનુકરણીય નથી. અને શ્રી રામની કથા શ્રવણીય પણ છે અને અનુકરણીય પણ. એને સાંભળો અને જીવનમાં ઉતારો. તો આજે રામાયણની જ વાત કરીને જે રામજીના જીવનની વાત કરી, શું યુવા પેઢી આજની જે યુવા પેઢીને હું એમ જ કહું છું, પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા માતુ પિતા ગુરુ નાવહી માતા. યુવકોને વેલા ઉઠવું જોઈએ, માતા પિતા ગુરુને પ્રણામ કરવો જોઈએ. અત્યારે તો યુવકો પોતાની બહેની આવી જાય તો માતા પિતાને ગરડા માતા પિતા નર્સિંગ હોમમાં ઠૂસી દે છે, આ ઉચિત નથી. પત્ની પત્ની છે, માતા માતા છે. પત્નીના મોહમાં માતાનો તિરસ્કાર આ ઉચિત નથી. હું તો યુવકોને એમ જ કહું છું કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિદેવો ભવ ને રાષ્ટ્રદેવો ભવ. પત્ની મિત્ર છે, માતા દેવતા છે. પ્રભુજી, રામચરિત માનસ ને રાષ્ટ્રીય ગ્રંથ ઘોષિત કરવાની આપની માંગ છે? મારી માંગ છે જ, અને થવાનું તો રાષ્ટ્રીય ગ્રંથ થશે, એમાં સંદેહ નથી. બરાબર છે. કારણ આમાં એક કારણ છે. મેં વડાપ્રધાનને કહ્યું, તમે તો વડાપ્રધાન કહો છો, હું તો પ્રધાનમંત્રી કહું છું. આ તો મારા મિત્ર છે, બહુ સ્નેહિલ મિત્ર છે. મેં કીધું, જો જ્યારે તમારા જ્યારે તમારું ષષ્ઠી તમારી ષષ્ઠી વર્ષ પૂર્તિ હતી, 60મું જન્મદિવસ હતું તમારું, ત્યારે હીરાબાએ તમને ભણવા માટે વાંચવા માટે રામાયણ આપ્યું હતું. તમે હીરા માતા હીરાબાને દેવી રૂપમાં માનો છો, તમારા માતા હતા. હીરા માતાજી અને ગાંધીજીને તમે બહુ સ્નેહ કરો છો, તો બંનેની સચ્ચી શ્રદ્ધાંજલિ ત્યારે હશે, સાચી શ્રદ્ધાંજલિ ત્યારે થશે જ્યારે રામચરિત માનસ સંસદમાં બહુમતના આધાર પર રાષ્ટ્રગ્રંથ ઘોષિત થઈ જશે. ગુરુજી, બીજો એક સવાલ એ પણ છે કે આઝાદીના આ અમૃત મહોત્સવમાં આપણે છીએ, 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને 14મી જાન્યુઆરીએ આપ પણ 75 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છો, તો બેવડી ખુશી તમારી માટે, કારણ કે એક તરફ અયોધ્યામાં રામલલ્લા બિરાજિત થશે અને તમે અમૃતકાળમાં આવી રહ્યા છો. આ તો હું કહું છું, આ અમૃત મહોત્સવ રામ મારું અમૃત મહોત્સવ રામ મારું અમૃત મહોત્સવ રામલલ્લા જ ઉજવે છે. રામલલ્લા જ ઉજવે છે, હું નથી ઉજવતો, કારણ કે એની એની કેસમાં હું ગવાહી આપતો હતો, સાક્ષ આપતો હતો. એ જ મારા માટે હું વશિષ્ઠ ગોત્રી બ્રાહ્મણ છું, રામચંદ્રજીના ગુરુ ગોત્રનો બ્રાહ્મણ છું, તો આ મારા માટે રામચંદ્રજીની દક્ષિણા છે. એક બીજું, જે મંદિરની આપણે વાત કરીએ, મંદિરમાં જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ રહી છે ને, એનું જે મુહૂર્ત છે, મુહૂર્ત બહુ પ્રામાણિક છે. મુહૂર્તની 22 તારીખે પૌષ શુક્ર દ્વાદશી છે, મકર સંક્રાંતિમાં સૂર્યનારાયણ આવી ગયા હશે અને 12:29 પર પુનર્વસુ નક્ષત્ર આવશે. પુનર્વસુ નક્ષત્રમાં રામજીનું પ્રાકટ થયું હતું, એ જ સમયે ગર્ભગૃહમાં રામચંદ્રજી બિરાજશે અને પ્રાણ પ્રતિષ્ઠાનું મનોજ્યોતિર્જુગદંગમાં આદેશ આ મંત્ર વાંચન કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. દેશની જનતા અત્યારે રામ ભક્તિમાં તલ્લીન થઈ ચૂકી છે અને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે 22 જાન્યુઆરી ઐતિહાસિક દિવસની, કે જેમાં ઘરે ઘરે દીપ પ્રજ્વલિત કરવામાં આવશે. મહારાજ, આ પ્લેટફોર્મના માધ્યમથી દેશની જનતાને આપનો શું સંદેશ? એ જ સંદેશ છે કે પ્રત્યેક જન્મમાં, પ્રત્યેક મનમાં, પ્રત્યેક કણમાં અને પ્રત્યેક ચિંતનમાં ભગવાન રામનો પ્રવાહ તરંગ ઉત્તાલ તરંગિત થાય
રામ ભક્તિ, પ્રત્યેકના મનમાં રામ ભક્તિ આવે, પ્રત્યેક વ્યક્તિ રામની જેમ, રામજીની જેમ રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જાય. કારણ કે આ વાક્ય રામજીનું હતું, જનની જન્મભૂમિ છે સ્વર્ગાત વિગરીએ છી. જ્યારે લક્ષ્મણે કહ્યું કે રાવણનો વધ થઈ ગયો છે, હવે મોડું થાય છે, આપણે આજે શું કરશું, લંકામાં થોડો વિશ્રામ કરી લઈએ, ત્યારે રાઘવેન્દ્રએ કહ્યું, નહીં નહીં નહીં, લંકામાં વિશ્રામ માટે મારી પાસે સમય નથી, અયોધ્યા મારી વાટ જોઈ રહી છે. કારણ કે જનની અને જન્મભૂમિ બંને સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ ગણાય છે. એટલી જ રામચંદ્રજી જનની અને જન્મભૂમિને સ્વર્ગ કરતાં શ્રેષ્ઠ ગણે છે, તો આપણે પણ એવી ધારણા લઈને રામજીની ઉપાસના કરીએ. જય શ્રી રામ. તો દર્શક મિત્રો, સ્વામીજીએ ખૂબ જ સારી સારી વાતો કરી છે અને સાચી વાત છે. કારણ કે જો જગતગુરુ પોતે પણ અહીં ગદગદિત થઈ ઉઠતા હોય તો સ્વાભાવિક છે કે રામ ભક્તિ કેવી પવિત્ર મનની તેઓની છે, અને આ રામ ભક્તિમાં આપ તમામે તમામ વર્ગ લીન થવાનો જ છે, અને આપ તમામના ઘરમાં એક રામ નામનો દીપ પ્રજ્વલિત પણ કરવાનો છે. તો ચાલો સાથે મળીને આપણે આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરીએ, અને સાથે મળીને આપણે સૌ કોઈ બોલીએ જય શ્રી રામ.